विद्यार्थी मित्रों, हूँ फतुभा जाडेजा, मातृछाया कन्या विद्यालय भूज। आज आपणे धोरण 12 विषय गुजराती एमां पाठ त्रीजो दमयंती स्वयंवर एनो अभ्यास करीशुं। कविनुं नाम छे प्रेमानंद, काव्यनो प्रकार छे आख्यान खंड। आख्यान ए गुजराती साहित्यनो एक महत्वनो प्रदान छे। कविनो परिचय मेळवीए तो उत्तम आख्यानकार प्रेमानंद एटले उत्तम आख्यानकार माणभट्ट, आख्यान शिरोमणि गुजराती साहित्यना महाकवि, गुजराती आख्यान साहित्यना पिता तो भानण गणाय छे, पण श्रेष्ठ आख्यानकार कोई होय तो ए प्रेमानंद छे। प्रेमानंदे गुजराती आख्यान में एक नवी शुरुआत करी छे, एक नूतन शुरुआत करी छे। तेमणे रामायण अने महाभारत जेवा पौराणिक कथा काव्यमांथी कथा वस्तु लई अने ए वखतनी जे गुजराती प्रजा छे ए समझी शके एवी गुजराती भाषामां ए महाकाव्यना कथानकोमांथी कथा लई आख्यानने अवतरित करवानो भगीरथ कार्य कर्युं छे। तेमणे ओखाहरण, रणयज्ञ, दशम स्कंद, सुदामा चरित्र, चंद्रहास आख्यान, कुंवरबाईनुं मामेरुं जेवा महत्वपूर्ण आख्यानो द्वारा गुजराती भाषाने रळियात करी छे। प्रेमानंद माणभट हता। માણ એટલે માટલું, એ વગાડી અને કથા કરતા, માણ પર થાપ મારી અને એક રસમાંથી બીજા રસમાં ક્યારે સરકી જાય એ શ્રોતાઓને પણ ખબર ન પડે અને શ્રોતા રસ તરબોળ થઈ જાય। એ વખતનો ગુજરાતી સમાજ બહુ ભણેલો નહોતો કે સંસ્કૃત સાહિત્યમાં આવેલા રામાયણ કે મહાભારત જેવી કથાઓ વાંચી શકે, તો એ લોકો જે સમજી શકે એવી ભાષામાં આ કથાઓ કહી અને પ્રેમાનંદે લોક શિક્ષકનું કામ કરેલું છે। આખ્યાનના માધ્યમથી પ્રેમાનંદે લોક શિક્ષણ કરેલું છે એમ પણ આપણે કહી શકીએ। હવે આખ્યાન પર આવીએ તો આખ્યાનનું નામ છે દમયંતી સ્વયંવર। એ નળાખ્યાન નામના આખ્યાનમાંથી લેવામાં આવેલું છે। નળાખ્યાન એ બ્રહ્માનંદની શ્રેષ્ઠ કૃતિ છે। વિદર્ભ દેશના રાજા ભીમક્ષ એની એક પુત્રી હોય છે, એનું નામ છે દમયંતી। દમયંતી પાસે એક વખત એક હંસ એ ઉડીને આવે છે અને એની પાસે એ નિષદ દેશના રાજા નળના વખાણ કરે છે કે રાજા આવા છે, રાજા આવા છે। અને ત્યારથી દમયંતીનું મન છે એ નળને વરવા માટે આતુર હોય છે। એને નક્કી કરી લીધું મનોમન કે જો હું પરણીશ તો નળને જ પરણીશ। દમયંતી ઉંમર લાયક થતા એના પિતાજી સ્વયંવર રચે છે। સ્વયંવર જેમાં કન્યા સ્વયં, કન્યા પોતે પોતાના વરની પસંદગી કરતી હોય છે, એટલે દેશ વિદેશમાં રાજાઓને નિમંત્રણ આપવામાં આવે છે કે આ દિવસે મારી પુત્રી દમયંતી છે એનો સ્વયંવર યોજવામાં આવશે, ઈચ્છુક રાજાને પધારવા માટે નિમંત્રણ છે। દમયંતી સૌંદર્યવાન હતી, ચતુર હતી, રૂપ ગુણમાં એની તોલે કોઈ આવે તેવું નહોતું। દમયંતીને વરવા માટે, એને પરણવા માટે જુદા જુદા દેશના રાજાઓ તો આતુર હતા, પણ સ્વર્ગમાંથી દેવો પણ એને વરવા આતુર હતા। આ સમાચાર સાંભળી અને સ્વર્ગમાંથી ચાર દેવ ઉતરી આવે છે। આ દેવો છે ઇન્દ્ર, યમ, અગ્નિ અને વરુણ। આ લોકોને એમ થાય છે કે હું દમયંતીને પરણું, કેવી હશે દમયંતી, અને સ્વયંવર રચાય છે। દમયંતી સભા મંડપની અંદર, સ્વયંવરની અંદર
હાથમાં વરમાળા લઈ અને પ્રવેશ કરે છે. જેવી આગળ વધે છે તો એને કૌતુક થાય છે, આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે કે આ શું, મેં તો એક નળની કથા સાંભળી હતી, અહીં તો પાંચ પાંચ નળ છે, આમાં કયા સાચા નળ હશે, કોને હું વરમાળા પહેરાવું. એ તો ગાભરી બની જાય છે, ગભરાઈ જાય છે. શું હંસે કહેલી કથા ખોટી પડશે, એ વિચારમાં પડી જાય છે અને દોડતી દોડતી પોતાના પિતાજી સમક્ષ જઈ અને પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે. પિતાજી સમજી જાય છે કે આ દેવોનું કાર્ય છે, એટલે કીધું, બેટા ગભરાવ નહીં, જો દેવો હશે ને તો એને કેમ ઓળખવા, એની હું તને નિશાની આપું છું. એક તો એના વસ્ત્ર છે એ નીરજ હશે, કારણ કે પહેલાના સમયમાં વાહન વ્યવહાર તો હતો નહીં, રાજાઓ ઘોડા પર હાથીઓ પર બેસીને કિલોમીટરનું અંતર કાપીને આપતા, એટલે એના વસ્ત્રો ઉપર સહજ રીતે રજ ઉડે, એટલે દેવોના વસ્ત્ર વિરજ હશે, રજ વિનાના હશે. બીજો, એની આંખ નિમિષ હશે, એટલે પલકારો નહીં મારતી હોય. અને ત્રીજો, એ અંતરિક્ષમાં ઉભા હશે. આ દેવોની ઓળખ છે. દમયંતી ફરી મંડપમાં આવે છે અને જુએ છે તો વળી પાછા પાંચ દેવો હતા, અને જેવી આગળ વધે છે તો એ પાંચે પાંચ નળ એને દેખાય છે. એક નળ સાચા હોય છે અને બાકીના ચાર દેવો છે એ નળનું રૂપ ધારણ કરેલા હોય છે. જેવી આગળ વધે છે એમાં ઇન્દ્ર કે હું નળ છું, વરુણ કે હું નળ છું, અગ્નિ કે હું નળ છું અને ધર્મ કે હું નળ છું. દમયંતી ફરી પાછી ભીમાસરમાં મુકાઈ જાય છે. શું કરવું એ જોઈ અને એની દાસી છે એ હસી પડે છે કે તમે એક નળમાં એવું શું જોઈ ગયા છો, આવું હું તમને બતાવું. અહીંયા એક એક થી ચડે એવા રાજાઓ આવ્યા છે અને દાસી એને જુદા જુદા રાજાઓ બતાવે છે. એ રાજાઓ પાસે એના ભાગ ચારણો હોય છે જે એના ગુણગાન ગાય છે કે આ આ દેશના રાજા છે, આ દેશની રાજધાની છે, આ દેશ આટલો મોટો છે, આનું સૈન્ય આટલું સમૃદ્ધ છે, આટલા ગામો છે, આટલા હીરા છે, આટલા ઝવેરાત છે, આટલા ઘોડા છે, આટલા હાથીઓ છે. આ બધા રાજાઓના ગુણગાન સાંભળે છે પણ દમયંતી એ કઈને પસંદ કરી શકતી નથી. એ ફરી પાછી પેલા જ્યાં પાંચ નળ હોય છે ત્યાં આવીને ઉભી રહી જાય છે. શું કરવું, એવામાં નારદ દમયંતીની મદદ આવે છે અને નારદ અંતરિક્ષમાં આ ચારેય દેવોની પત્નીઓને લાવ્યા હોય છે. પત્નીઓને જોઈ અને આ ચારેય દેવો છે એ શરમાઈ જાય છે, લજ્જા પામે છે. એ દેવો આવ્યા તો દમયંતીને વરવા હતા, પરંતુ એ દેવોની અંદર પણ સંપ ન હતો, અંદરો અંદર એ પણ એકબીજાની ઈર્ષા કરતા હતા. ઇન્દ્રને એમ થાય કે વરુણ દમયંતીને પરણી જશે તો હું રહી જઈશ. ધર્મને એમ થાય કે બીજા દેવ છે પરણી જશે તો હું રહી જઈશ. એટલે એ ચારેય દેવોએ એકબીજાને શાપ આપી દીધો છે. કયા દેવને કયો શાપ આપ્યો એ આપણે જોઈએ. પ્રશ્ન પૂછાતો હોય છે કે દેવોએ એકબીજાને કયા કયા શાપ આપ્યા, તો સૌ પહેલા ઇન્દ્ર છે એ અગ્નિને શાપ આપી દે છે કે તારું મોઢું છે એ વાનર જેવું, વાંદરા જેવું બની જાઓ. અગ્નિને ખબર પડી ગઈ કે આ ઇન્દ્રનું કામ છે, એટલે એણે મનોમન ઇન્દ્રને શાપ આપી દીધો. અગ્નિએ ઇન્દ્રને શાપ આપી દીધો કે તારું મોઢું રીંછ જેવું બની જાય. વરુણ છે એ ધર્મને શાપ આપી દે છે કે તારું મોઢું માંજા, અને ધર્મે વરુણને શાપ આપી દીધો કે તારું મોઢું સ્વાન એટલે કે કૂતરા જેવું બની જાય. હવે કલ્પના કરો કે આ બીજા બધા રાજાઓ મહારાજાઓ રૂપાળા બધા બેઠા છે, એની અંદર આ ચાર દેવતાઓ, કોઈનું મોઢું કૂતરા જેવું, કોઈનું રીંછ જેવું, કોઈનું બિલાડા જેવું, તો કોઈનું વાંદરા જેવું, ધડ દેવનું અને માથું પશુનું કેવા લાગતા છે. એટલે એકબીજાના મોઢા જોયા અને જોયું કે આ તો આપણે દમયંતીને પરણવા આવ્યા હતા, પણ ખરેખર તો આપણે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા છે, આપણે ખોટું કામ કર્યું.
એટલે બધાએ એકબીજાને આપેલો શાપ છે એ ફોક કરી દે છે. શાપ ફોક થઈ ગયા, પોતાની ઓળખ થઈ ગઈ. નારદ અંતરિક્ષમાં એમની પત્નીઓ બતાવે છે, લજ્જા પામ્યા. દમયંતી રૂપાળી તો હતી જ, સાથે સાથે ચાલાક પણ હતી, બુદ્ધિશાળી હતી, ચતુર હતી. એ દેવોને નમન કરે છે કે તમે તો સ્વર્ગના રહેવાસી છો, અમે તો આ મૃત્યુ લોકના છીએ, પૃથ્વી લોકના છીએ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી ઘેરાયેલા છે. અને ઇન્દ્રને કહે છે કે આપ તો સ્વર્ગના રાજા છો, સુરપતિ છો, અને અમે તો તુચ્છ માનવ છીએ, તમારી અને અમારી સરખામણી ન હોય. એક તો તમે મહાન છો, દેવો છો. નંબર બે, તમે મારા પિતા સમાન છો, હું આપને મારા પિતા રાજા ભીમક સમાન ગણું છું અને હું આપને વંદન કરું છું. એટલે દેવો પણ શરમાય છે અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. દેવો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. નકલી નળ બન્યા હતા એ રૂપનો ત્યાગ કરી અને દેવો મૂળ સ્વરૂપમાં આવી જાય છે. સભા મંડપમાં બેઠેલા લોકો દેવોનો જય જયકાર કરે છે. દેવો પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈ અને નળ રાજાને કહે છે કે તમે જે માંગો માંગો એ હું તમને વરદાન આપું. અહીંયા એક સવિસ્તર પ્રશ્ન પૂછાય છે કે દેવોએ નળ રાજાને કયા કયા બબે વરદાન આપ્યા. દરેક દેવતાઓ નળ રાજાને બબે વરદાન માંગવાનું કહે છે. નળ રાજાને ઇન્દ્રદેવે કહ્યું કે હું તમને વરદાન આપું છું. વરદાન એક, એમાં હું તમને કમળની માળા આપું છું જે લાખો વર્ષો સુધી સુકાશે નહીં. અને બીજું વરદાન એ છે કે હું તમને અશ્વ મંત્ર આપું છું, જે તમે અશ્વના કાનમાં બોલશો તો એ અશ્વ એક દિવસની અંદર 100 જોજન જેટલું અંતર કાપશે. આમ ઇન્દ્રે નળ રાજાને બે વરદાન આપ્યા. વરદાન એક, કમળની માળા જે લાખો વર્ષ સુધી સુકાશે નહીં. વરદાન બે, અશ્વ મંત્ર જે અશ્વના કાનમાં બોલતા એ અશ્વ એક દિવસની અંદર 100 જોજનનું અંતર કાપી શકશે. અગ્નિને એમ થયું કે હું પણ બે વરદાન આપી દઉં. એણે પણ બે વરદાન આપ્યા. એક વરદાન પેલું એ કે તમે અગ્નિથી દાઝશો નહીં, અને વરદાન નંબર બે કે તમે જ્યારે જ્યારે મને યાદ કરશો ત્યારે હું પ્રગટ થઈ હાજર થઈ જઈશ. જ્યારે તમે મારું સ્મરણ કરશો ત્યારે હું હાજર થઈશ. ધર્મને એમ થયું કે હું પણ વરદાન આપું. એણે પણ કહ્યું કે બે વરદાન માંગો. એમાં વરદાન એક કે તમે કે તમારી પ્રજા, તમે જ્યાં સુધી રાજ્ય કરશો ત્યાં સુધી તમે અથવા કે તમારી પ્રજામાંથી કોઈ બીમાર પડશે નહીં કે તમને રોગ કાંઈ થશે નહીં. અને બીજું, આ કથાનું વાંચન શ્રવણ કે કથન જે કોઈ કરશે એને ક્યારે કોઈ પાસેથી કાંઈ વસ્તુની યાચના એટલે માંગણી નહીં કરવી પડે. એટલે આડકતરી રીતે સમૃદ્ધિ આપી દીધી. જે આ કથાનું વાંચન કરશે, શ્રવણ કરશે, એને ક્યારે કોઈ વસ્તુ માંગવી પડશે નહીં. વરુણે કહ્યું કે માંગો, હું પણ તમને બે વરદાન આપું છું. એમાં વરદાન એક કે તમારા રાજ્યની અંદર જે કોઈ સુકું વૃક્ષ હશે એ પણ નવપલ્લવિત થશે. અને વરદાન બે, જ્યારે તમે મને સ્મરણ કરશો, જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું આવી જઈશ. એટલે જ્યારે યાદ કરશો ત્યારે વરસાદ થશે. એટલે એ રીતે વરસાદ થવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે, ખેતી સારી થાય છે, દુષ્કાળ પડતો નથી. આ રીતે દરેક દેવતાઓએ નળ રાજાને બબે વરદાન આપ્યા. અને દમયંતીને પણ એક વરદાન આપતા કહ્યું કે તારા કર, કર એટલે હાથ, એ અમૃત સ્રવ્યા બનશે. અમૃત સ્રવ્યા એટલે જે હાથની અંદર કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવે તો પણ એ જીવતી બની જાય, સજીવન થઈ જાય. આવા વરદાન આપી અને દેવો પોતાના સ્વર્ગની અંદર એ પ્રયાણ કરે છે. આ બાજુ દેવો ચાલ્યા જાય છે એટલે દમયંતી છે એ હાશકારો અનુભવે છે કે આ 5-5 નળ હતા, હવે 4 ચાલ્યા ગયા, હવે એક જ રહેશે
એટલે હવે કોઈ વિમાસણ નથી, હવે કોઈ મૂંઝવણ કે ચિંતા જેવું નથી. એટલે દમયંતી છે, જેણે વર્ષોથી નળની કામના કરી હતી, વર્ષોથી નળની ઝંખના કરી હતી, એને વરમાળા પહેરાવી છે. અને આ રીતે ખૂબ ધામધૂમથી નળ અને દમયંતીના લગ્ન લેવાય છે. ઘણા બધા રાજાઓ આવ્યા હોય છે, એમાં કેટલાક સાણા રાજાઓ હોય છે, સજ્જન હોય છે, સાધુ પુરુષ રાજા હોય છે, એ લગ્નમાં સંમિલિત થાય છે. અને કેટલાક અદેખાઓ વાંક દેખાવ હોય છે, દમયંતી ન પરણવાને કારણે એ સભા મંડપ છોડી અને ચાલ્યા જાય છે. પુત્રીના લગ્ન થતા પિતા ભીમક છે, એ નિરાંત અનુભવે છે, ધામધૂમથી પુત્રને લગ્ન કરે છે દીકરીના. અને જે કોઈ જાનૈયાઓ આવ્યા હોય છે એની ખૂબ સારી પેરામણી કરે છે. અહીંયા જે આપણા સમાજના રીત રિવાજો છે એને પણ પ્રેમાનંદે આ આખ્યાન ખંડની અંદર વર્ણવી દીધા છે. હવે આવે છે દીકરીનો વિદાયનો પ્રસંગ. રાજા પ્રેમપૂર્વક ભેટી અને પોતાની વારસોઈ દીકરી દમયંતીને વિદાય આપે છે. જાનને ગામને પાદર વિદાય આપી અને રાજા નગરમાં પાછો ફરે છે. આ બાજુ નળ અને દમયંતી સાથે આવેલા જાનૈયા સહિત પોતાના નિષદ દેશ તરફ પ્રયાણ કરે છે. બીજી બાજુ નારદ છે એ કળી અને દ્વાપર પાસે જાય છે અને એમને આ દમયંતીના રૂપ અને ગુણની વાત કરી અને એના સ્વયંવરની વાત કરે છે. એટલે એ પણ દમયંતીને વરવા માટે, એને પરણવા માટે આતુર હતા. એમને તો એમ થયું કે આ નારદ એમને બહુ મોડી વાત કરી, કદાચ અમે રહી જશું. એટલે એ લોકો તો દોડતા દોડતા હાંફતા હાંફતા આવી પહોંચે છે. એ નગરમાં આવે એ પહેલા રસ્તામાં જાણી અને સામી મળે છે. દમયંતીને પરણેલી જોઈ અને કળિયુગના ગુસ્સાનો પાર નથી રહેતો. એને એમ થયું કે આ દમયંતીના લગ્ન થઈ ગયા, હવે તો હું એને પરણી શકીશ નહીં. એટલે એ ગુસ્સામાં લાલચોળ હોય છે, માથું એનું અંગારા જાણે અગ્નિ સાક્ષાત્કારો એવું ભમતું હોય છે. ડોકની અંદર એણે મનુષ્યના મસ્તકોની માળા ધારણ કરેલી છે, હાથમાં લોહી નીકળતી તલવાર હોય છે, પાડા ઉપર બેઠેલો હોય છે, આવું ભયંકર રૂપ અને એકદમ ક્રોધિત થઈ જાય છે. એણે કહ્યું કે તું મારી સાથે પરણી નથી, નળની સાથે લગ્ન કર્યા છે, હવે હું પણ તમને સુખથી રહેવા દઈશ નહીં. નળ રાજા પોતાના દેશની અંદર પધારે છે, નિષદ દેશની અંદર પતિ પત્ની સુખપૂર્વક દાંપત્ય જીવન વ્યતીત કરે છે. હજારો વર્ષ સુધી નળરાજા શાસન કરે છે, ચારે વર્ણો છે, પોતાના નીતિ નિયમોનું પાલન કરે છે, પ્રજા સુખી છે. એ દરમિયાન એક પુત્ર અને પુત્રી એમ યુગ્મની નળ અને દમયંતીને પ્રાપ્તિ થાય છે. આગળો પુત્ર અને પુત્રીના કિલોલથી આનંદિત બને છે અને સુખ અને ચેનથી રહે છે. આ બાજુ કળિયુગ છે, એના નગરની ચારે બાજુ આંટા મારે છે કે ક્યાંક છીનું મળી જાય તો હું નગરમાં પ્રવેશ કરી લઉં. પણ નળ રાજાની ધાર્મિકતા, નીતિમત્તા, પ્રજા પ્રેમ અને ઉદાત રાજવીના જે ગુણો હોવા જોઈએ એ બધા નળમાં હતા. એટલે નળ સુખીથી શાસન કરે છે. આમ કરતા કરતા હજારો વર્ષ વીતી જાય છે. આ બાજુ કળી કોઈક મોકાની રાહ જોઈને ઉભો હોય છે. એક દિવસ સાંજનો સમય છે, રાજાને સ્નાન કરવું હોય છે. એ સ્નાન કરવા માટે પાણી મંગાવે છે. એ રાજા સ્નાન કરે છે સંધ્યાના સમય માટે. સ્નાન કરતા કરતા એની પગની પાણી કોરી રહી જાય છે. કળી રાહ જોઈને જ ઊભો હોય છે. એ પાણીમાં પ્રવેશ કરી અને એ નળમાં અને એના નગરમાં પ્રવેશ કરી જાય છે. અને એ રીતે આ કળિયુગ પ્રવેશ કરે છે કે હવે મેં પ્રવેશ કરી લીધો છે, હવે અંદરો અંદર ભાઈઓની અંદર હું ઝઘડા કરાવીશ. આ રીતે આ નળ દમયંતીના પ્રેમની, એના સ્વયંવરની, એના સ્વયંવરમાં આવેલા દેવોની, રાજાઓની અને કળિયુગની આ કથા છે. હવે આપણે જે આખ્યાન છે એને કડવાબદ્ધ આખ્યાન છે એની દરેક પંક્તિઓ વાંચી અને સમજીશું.